वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર નવમું તરંગ 43મું સદગુરુ આધારાનંદ સ્વામી ચાલુ કથા પ્રસંગમાં વર્ણન કરે છે ભગવાન શ્રીહરિ ઝિંઝાવદરમાં અલૈયા ખાચરના દરબારમાં બિરાજમાન છે। અલૈયા ખાચરની આગળ ભગવાન શ્રીહરિ અદ્ભુત વાત કરે છે। સાગરની એક એક વાત જાણે કે આપણા માટે સોના કરતાં પણ સવાઈ કિંમતની હોય ને એવી છે। કેટલી સરસ વાત આવી, સમય સિવાયની અમૃત જેવી વાત પણ દુઃખદાયી બને છે। સમય સાચવીને, સમય જોઈને કરેલી વાત એ અમૃત જેવી લાગે છે। મહારાજની આ બધી વાતો થોડી આપણે વિચારી લઈએ। કેટલું સરસ કોઈએ કહ્યું છે, વાત સાચી હોય પણ વાત કરવાની રીત સાચી ન હોય તો વાતની અસર સાચી ન થાય। વાત સાચી હોય, વાતની કરવાની રીત પણ સાચી હોય પણ સમય સાચો ન હોય તો? ગઈકાલે આપણે વાત શ્રવણ કરી, વિદ્યાર્થીને ભણવા માટેનો ભાર આપવો જ જોઈએ પણ એક્ઝામનું રિઝલ્ટ આવવાનું હોય તે જ દિવસે જો માતા પિતા અતિશય પ્રેશર કરે તો પરિણામ શું આવે? 90% પરિણામ લાવનારા દીકરાઓએ કેટલી મોટી સંખ્યામાં આ વર્ષે આત્મહત્યાઓ કરી! એ દીકરો એકલો જવાબદાર નથી એમાં, મા બાપે પોતાની લાગણીને પણ લિમિટમાં રાખવી જોઈએ। વાત સાચી ને? સાચી વાત હોય, વાત કરવાની રીત પણ સાચી હોય, વાત કરવાનો સમય પણ સાચો હોય ત્યારે જ એની સાચી એટલે કે 100% સવળી અસર થાય છે। રાઇટ થિંગ એટ ધ રાઇટ ટાઈમ વિથ ધ રાઇટ પર્સન હેઝ ધ રાઇટ રિઝલ્ટ। કેવા સરસ મહારાજે દ્રષ્ટાંત આપ્યા! જમીનમાં અન્ન વાવે પણ સમય વિચાર્યા વિના વાવે તો ઉગે, સમય જોઈને વાવે પણ વરસાદ અઢળક પડી જાય તો ઉગે। કોઈ પણ ઘટના ઘટે છે ને, વેરી સિમ્પલ લોજિક, કોઈ પણ ઘટના ઘટે છે ને એમાં એક તત્વ કારણભૂત નથી હોતું। કેટલું સરસ કોઈએ લખ્યું છે, હરીશભાઈ યાદ રાખવા જેવું છે, આસિદ ભગત, એક રોગ હોય, એક અપરાધ એટલે ગુનો હોય, બધાની પાછળ સિમ્પલ મેથેમેટિક્સ યાદ રાખવા જેવું છે। ભૂલોનો સરવાળો
એટલે નિષ્ફળતા. અને સારા કાર્યનો સરવાળો એટલે સફળતા. એકવાર ભૂલ કરે એટલે નિષ્ફળતા નથી મળતી, પણ વારંવાર ભૂલ જ્યારે રિપીટ થાય ને ત્યારે માણસને નિષ્ફળતા મળે છે. જીવનમાં મોટો રોગ આવે છે, મોટો અકસ્માત થાય છે, ફેમિલી કે બિઝનેસમાં મોટા પ્રશ્નો સર્જાય છે, જીવનના રિલેશનો તૂટી જાય છે. આ બધી નિષ્ફળતામાં ભૂલોનો સરવાળો એટલે નિષ્ફળતા, અને સારા કાર્યનો સરવાળો એટલે સફળતા. આ કથા સત્સંગ શ્રવણ કરતાં કરતાં આપણે બધાએ આટલું જ શીખવાનું છે કે આપણા જીવનની નાનામાં નાની ભૂલને શોધી કાઢીએ, શોધ્યા પછી સ્વીકારી લઈએ કે મારામાં ભૂલ છે, મારે આ બાબતમાં ધ્યાન રાખવાની જરૂર છે. ભૂલને શોધીએ, શોધ્યા પછી સ્વીકારીએ, અને સ્વીકાર્યા પછી સુધારવાની શરૂઆત કરીએ. કામ થઈ જાય કે ના થઈ જાય? આજે તો બહુ મુસીબત છે. હા, ચોર કોતવાલને દંડે ને એવી પરિસ્થિતિ છે. એક તો પોતે ચોર હોય અને પાછો કોતવાલને દંડવા જાય. આ કળિયુગમાં આવી પરિસ્થિતિ દિવસે દિવસે વધી રહી છે, એટલે તો આ બધા પ્રશ્નો છે ને. વચનામૃતનો પાયાનો સિદ્ધાંત, વચનામૃત નહીં આખી દુનિયાનો, સારા સારા અમેરિકાના, બીજા બધા દેશોના, હમણાં હમણાં છેલ્લા 4-5 વર્ષથી વિદેશના પુસ્તકો વધારે વાંચવાના થયા. એક વાત આસિદ ભગત 100% સત્ય દેખાય, આપણા શાસ્ત્રોમાં જે વાત છે એ જ વાત, એવી જ વાત જુદી ભાષામાં અને જુદી રીતે આ લોકોએ કહી છે. 7 Habits of Highly Effective People અમેરિકાનું પુસ્તક, થોડા સમય પહેલા લખાયેલું, સ્ટીફન કવી એના લેખક. દુનિયામાં એટલું બધું આ પુસ્તક વેચાયું, વંચાયું, એટલી બધી ભાષામાં. 7 જ વાત એણે કરી છે. પહેલી વાત, બી પોઝિટિવ. કોઈ પણ ઘટનામાં, કોઈ પણ બાબતના, કોઈ પણ વ્યક્તિના વિષયમાં તમે હંમેશા પોઝિટિવ રહો. અર્થ શું થયો? એમાં સારું જુઓ, સવળું જુઓ, એનો ગુણ લો, એ જ થયો ને અર્થ. વચનામૃત શું કહે છે? ભગવાનનો ભક્ત કોણ છે? જે બીજા ભક્તને વિશે ગુણને જુએ અને પોતાને વિશે દોષને જુએ. એવી સરસ મજાની મહારાજ આ બધી વાતો કરે છે આપણને શીખવાડવા માટે. વિવેક કર સત્સંગ કહાવે, વિવેક કર સત્સંગ કહાવે, વિવેક બિન કો સંગ દેખાવે, સમય બિન હી બાત કરે જેતી, અમૃત રાત બીત લગે તેતી. વિવેકથી જે વાત થાય તે સત્સંગ કહેવાય, અને વિવેક વિનાની વાતને કુસંગ કહેવાય. સમય પારખ્યા વિનાની કહેલી વાત અમૃત જેવી હોય તો પણ ઝેર જેવી લાગે છે. સમયને જોઈને કરવી એટલા માટે શું, આપણે કાલે વાત કરીને આ બધી શ્રીજી મહારાજે દ્રષ્ટાંત સાથે વાતો કરી. લગ્નનો પ્રસંગ હોય, રામનું નામ સારું છે, પણ તેમ છતાં લગ્નના પ્રસંગમાં રામ બોલો ભાઈ, રામ રામ બોલો ભાઈ રામ બોલીએ તો ન શોભે. મરણનો પ્રસંગ સારો છે, એની દ્રષ્ટિએ તો બરાબર છે ને મરણનો પ્રસંગ, પણ એ પ્રસંગમાં તમે જાય ઓમ ગણેશાય નમઃ બોલો તો ગણપતિનું નામ મંગલ કાર્યોમાં માંગલિક પ્રસંગ તરીકે વપરાતું હોય ત્યાં શોભે નહીં. સત્સંગની વાત હોય, લૌકિક રિવાજોની વાત હોય, જીવનના દરેક પાસામાં સમયનું મહત્વ બહુ મોટું છે. ક્યારેક કોઈકના જીવનમાં મોટો આઘાત લાગ્યો હોય, ખરેખર એ માણસ ગુનેગાર હોય, એણે ભૂલ કરી હોય, પણ તેમ છતાં એવા સમયમાં લાગણીશીલ માણસને જો થોડું વધારે પડતું પણ કહેવામાં આવે તો એનું પરિણામ અતિશય માઠું સમાજમાં દેખાય છે. તમે જુઓ છો
કેટલા એવા કરુણ પ્રસંગો, દીકરો ઘરે આવે, સારામાં સારી જોબ હતી અમદાવાદની આ સત્ય ઘટના આપણા સત્સંગી પરિવારની, અને દીકરાને આવવામાં મોડું થયું, મા બાપ થોડા ચીડાયા, માતા પિતાની લાગણી છે ક્રોધના રૂપમાં રજૂ થઈ, પણ દીકરોએ ક્રોધને ન સમજી શક્યો. દીકરાને થયું આટલી મજૂરી કરવાની, આટલી મહેનત કરવાની, મા બાપની બધી ઈચ્છાઓ પૂરી કરવાની, અને એકાદ દિવસ મોડું થાય, મા બાપ આટલી શંકા કુશંકા તર્ક વિતર્ક કરી નાખે છે. છોકરાએ ઝેર પી લીધું, મરી ગયો. સુરતની સત્ય ઘટના મેં વાત કરી હતી કથામાં, દીકરીને બાઇક લેવું હતું, એટલી બધી જીદ કરી, પપ્પાની પરિસ્થિતિ સારી નહોતી, પણ એકને એક સંતાન દીકરીની જીદ પૂરી કરવા માટે મા બાપે ઘણી મહેનત કરી. પણ કહેવાય છે ને, ગરીબના બેલી કોણ હોય, કોઈ લોન તરીકે પણ મદદ ન કરી. આ બાજુ દીકરીની જીદ વધતી જાય, દીકરીની અતિશય જ્યારે જીદ થઈ, આ સુરતની હમણાં થોડા સમય પહેલા બનેલી સત્ય ઘટના બરાબર, એકવાર પપ્પાને સવારે નીકળવાનું જોબ પર, બિઝનેસ પર, અને દીકરી એવી જીદ કરી, યુવાન દીકરી લાડેકોડે મોટી કરી હોય, માતા પિતા દીકરાઓને સમજે એવી રીતે દીકરાઓએ મા બાપને સમજવા, બંને પરસ્પર જ છે, જીદ એવી કાતિલ બની, દીકરી ત્યાં સુધી બોલી ગઈ, પપ્પા હવે જો બાઇક નહીં લાવો ને તો ફરીવાર મારું મોઢું જોવા તમને નહીં મળે. બાપ તો ઘણું રડ્યા, ગમે તે રીતે એણે બાઇકની દુકાને જઈ ઓર્ડર આપી બાઇક મોકલાવી દીધી, પણ હવે પૈસા ક્યાંથી આપવા. ઘરે બાઇક આવી ગઈ, દીકરીએ ઉપરા ઉપર ફોન કર્યા, એક ફોન, બે ફોન, ત્રણ ફોન, કહેવાય છે 22 ફોન કર્યા, પપ્પાએ ઉપાડ્યા નહીં. બધાને આશ્ચર્ય થયું, દીકરીને આનંદ થયો કે ચાલો બાઇક તો મળી ગઈ. પણ સાંજે 6 વાગે બાપાનું સબ ઘરના આંગણે આવ્યું ત્યારે ખબર પડી કે બાપને એટેક આવી ગયો કે આટલું બધું દેવું છે, હું ભરીશ કેમ. સમજો છો ને, વિવેક જ્યાં ગુમાવે છે ને ત્યાં વિનાશ છે, અને વિવેક સાથે કાર્ય કરવામાં આવે ને ત્યાં વિકાસ, વિકાસ અને વિકાસ છે. જ્યારે પરીક્ષિત રાજાને મૃત્યુ નજીક આવ્યું ત્યારે તેણે શ્રી કૃષ્ણની પૂર્ણ કૃપા માની. ધ્યાનથી સાંભળજો, આ બધી વાતો વિવેકની જ ચાલે છે. જી કેની? મૃત્યુ નજીક આવે એને આપણે ભગવાનની કૃપા માનીએ કે દુઃખ લાગે? બસ આ જ સમજવાનું છે. કારેલું કડવું છે તો પણ ડાયા માણસો એને કેવું માને? મીઠું માને, સાકરની જેમ જમે, ખબર છે ને. કારણ શું? ડાયા માણસને ખબર છે સ્વાદ ભલે એનો કડવો છે, રૂપ રંગ એના ભલે બેહુદા છે, પણ ગુણ એના મીઠા છે. નાનો દીકરો છે ને, કારેલાનું શાક ન ખાય, પણ વડીલો હોય તો માગીને, અરે કારેલાનું જ્યુસ પણ પીનારા છે કેટલા બધા લોકો. લો મનુભાઈ પંચોળી, ગુજરાતીના ખૂબ સારા લેખક, ખૂબ સારા ચિંતક, એણે એટલી અદ્ભુત વાતો લખી છે કે સમાજમાં સારા માણસોની ખોટ નથી, સારા માણસો તો અઢળક પડ્યા છે, સમજુ માણસોની ખોટ છે, સાણા માણસોની ખોટ છે, વિવેકી માણસોની ખોટ છે. કયા સમયે કયું કામ કરવું જોઈએ, કાલે આપણે વાત કરી હતી ત્રણ વાત. સમયસર તમે જે કંઈ વાત કરો, બોલો છો એમાં પણ સમયનું ધ્યાન રાખો, કંઈ કામ કરો છો એમાં પણ, બોલવામાં કરવામાં આ ત્રણ બાબતનું ખાસ, સમયનું, ક્રમનું અને માપનું. ઘણા લોકો સમયસર કરે પણ ક્રમસર ન કરતા હોય, ઘણા ક્રમ પણ ધ્યાન રાખે સમયનું પણ માપનું ધ્યાન ન રાખે. એને જ્યારે તક મળે બોલવાની કે કરવાની ત્યારે એટલું બધું બોલ 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 પ્રમાણ ચૂકી જાય, માપ ચૂકી જાય. કિલો શાકની અંદર 1.5 કિલો મીઠું નાખી દો, પ્રમાણ ચૂકી જાવ તો શું થાય? અરે શું પેટ સાફ થઈ જાય.
પ્રમાણનું એટલું જ મહત્વ છે. એનીથિંગ ઇઝ એક્સેસ ઇઝ પોઈઝન. કોઈ પણ વસ્તુ અતિરેકમાં જ્યારે જાય છે ત્યારે પોઈઝન ઝેરનું જ કામ કરે છે. કાલે વચનામૃતમાં આપણે વાત શ્રવણ કરી હતી, વિવેકી કોને કહેવાય? વચનામૃત ગઢપુર પ્રથમનું છઠ્ઠું મહારાજે ત્રણ બાબત ગણાવી. દિવસે દિવસે પોતાને વિશે અવગુણ ભાસે, બીજું ભગવાન અને ભગવાનના ભક્તન વિશે ગુણ દેખે, અને ત્રીજું ભગવાનને સાધુ હિતને અર્થે કઠણ વચન કહે, કડવા વેણ કહે તો એને હિતકારી માને. બોલો, પરીક્ષિત રાજા મૃત્યુ સમીપ દેખાયું ત્યારે ભગવાનની કૃપા માની, કારણ કે વિવેકી હતા, સમજુ હતા, જ્ઞાની હતા. એને ખબર પડી ગઈ મૃત્યુ તો એક દિવસ આવવાનું જ છે. આજે કે કાલે અદ્ય વાબ્દ સતાન તેવા મૃત્યુર વૈ પ્રાણીનામ ધ્રુવમ, ડેથ ઇઝ અનસર્ટેનલી સર્ટેન, આવવાનું જ છે. પણ ભગવાનની કૃપા શું દાદા, 7 દિવસ પહેલા ખબર પડી ગઈ કે મારી પાસે હજી 7 દિવસની તક છે, ધારું તો મૃત્યુને સુધારી શકું. કેટલી અદ્ભુત આ બધી વાતો છે. ભગવાનની કૃપા માની, જ્યારે તેને ખરો વૈરાગ્ય ઉપજ્યો પછી તો મોત દેખાવા લાગ્યું. જેને મૃત્યુ દેખાય એને તો વૈરાગ્ય ઉપજે જ પછી. ત્યારે તેને બધા વિષય રસ ઝેર જેવા થઈ ગયા, જગતમાંથી અરુચિ થઈ, વિષયના બંધન તૂટી ગયા, જગતની અરુચિ થઈ ગઈ, વૈરાગ્ય પ્રગટ થયો. શ્રી કૃષ્ણ ભગવાનના આશ્રય સિવાય બીજું કોઈ નિર્ભય સ્થાન તેને દેખાયું નહીં. એને થયું બસ હવે તો ભગવાનના ચરણોમાં જ મારે એક આશ્રય લેવો જોઈએ, બીજે કોઈ જગ્યાએ નહીં. તેણે મોક્ષ થવાનો સમય વિચારીને મોટા મોટા ઋષિ અને સંતોને બોલાવ્યા. જે ઋષિઓને બોલાવ્યા તે બધા આવ્યા. બધાની ખૂબ ભાવથી પરીક્ષિતે પૂજા કરી અને સહુના પછી સુખદેવજી આવ્યા. રાજા ઉઠીને સન્મુખ ગયા. શ્રી કૃષ્ણના ચરિત્રોથી ભરેલા પાત્રરૂપ જાણીને સૌથી અધિક મહાન સુખદેવજી છે એમ માનીને રાજાએ તેમને ઘણા જ ભાવથી પૂજ્યા. ભાગવતજીની આ કેવી સરસ કથા! આ બધી કથાઓ તમને અને મને બહુ મોટી સમજાવવા માટેની કથાઓ છે. કેટલા મોટા રાજા હતા! વચનામૃતમાં પણ મહારાજે યાદ કર્યા પરીક્ષિત મહારાજને. માતાના ગર્ભમાં પરિતઃ ઇક્ષતે ભગવંતમ યહ સહ પરીક્ષિતઃ. માતાના ગર્ભમાં એને ભગવાનના દર્શન થયા એટલા માટે એનું નામ પડ્યું પરીક્ષિત. લોકોને મરતા મરતા એ દર્શન નથી થતા, આને તો માતાના ગર્ભમાં દર્શન થઈ ગયા. કેટલો ભાગ્યશાળી આત્મા! તેમ છતાં વચનામૃતમાં એમ લખ્યું કે કળિયુગ એનો નિવાસ સ્ત્રીને વિશે અને સુવર્ણને વિશે છે. પાંડવોએ મોટા મોટા રાજા મહારાજાઓને જીતેલા મારેલા, એ વિજય મેળવી એની નિશાની તરીકે રાજા મહારાજાના મુગટ તિજોરીમાં મૂકેલા. એમાં કહેવાય છે જરાસંઘનો મુગટ પણ મૂકેલો. જૂનો ખજાનો પરીક્ષિતે એક દિવસ ખોલ્યો. એટલી અઢળક સંપત્તિ, અઢળક સંપત્તિ એમાંથી નીકળી. એમાં એક મુગટ તો એવો હતો પરીક્ષિતને ગમી ગયો. વિચાર્યું નહીં કોનો છે. જોયું, કોઈ પણ કામ કરતા પહેલા શું કરવું જોઈએ? વિચારવું જોઈએ કે અમારા વડવાઓએ તિજોરીમાં લોક કરીને મૂકી દીધું, મને કહ્યું હતું કે આ ખોલતો નહીં, તો પણ આને ડાપણ કર્યું. શું કર્યું? ખોલ્યું. ખોલ્યા પછી કોનો મુગટ છે, કેવો મુગટ છે જોયા વગર માથે મૂક્યો. જરા સંઘ જેવા અધમ પાપી વ્યક્તિનો એ મુગટ માથે ચડતાની સાથે મનના વિચારો બદલ્યા. શિકાર કરવાની ઈચ્છા થઈ. પરીક્ષિત જેવો ભાગવત પુરુષ જંગલમાં શિકાર કરવા, મૃગિયા કરવા જાય. રાજાના તો શોખ હતા બધા. શિકાર કરતા કરતા ઘણો દૂર નીકળી જાય. હવે એક પરીક્ષિતનો, પરીક્ષિત જેવા ભક્ત અને જરાસંઘના મુગટને માથે મૂકે તો એ વિચાર બદલી જાય, તો આજે આખે આખા કોકના મુગટ ગળી જાય એનું શું થતું હશે?
પૈસો શું પાપ નથી કરાવતો? કોઈએ કેટલું સરસ લખ્યું છે, પૈસો તો પાકીટને પણ ફૂલાવી દે છે. તો માણસને ફૂલાવી ન દે એમાં શું કેવું? ડોંગરેજી દાદા કહેતા, પૈસા માટે પુરુષાર્થ કરજો, પાપ કદી ન કરતા. પૈસા માટે પુરુષાર્થ કરજો, પ્રારબ્ધમાં હશે તો મળશે જ, ગમે ત્યાંથી મળશે, અને નહીં હોય તો નથી જ મળવાનું. પણ પૈસા માટે જે પાપ થઈ રહ્યું છે, પૈસા માટે ગમે તે કામ કરવા માટે માણસ આજનો તૈયાર છે. ભાઈ ભાઈને દગો દે છે, પતિ પત્નીને દગો દે છે. અમે તો વિચરણમાં જઈને કેવી કેવી કથાઓ વારંવાર સાંભળીએ છીએ. બોલો, પરીક્ષિતે પાપી માણસનો એ મુગટ માથે મૂક્યો, વિચાર પાપમય બન્યા, શિકાર કરવા ગયા. શિકાર તો છટકી ગયો, રાજા થાકી ગયા. એક આશ્રમ જોયો, વિચાર થયો કોઈક સંત હશે, ચાલો જઈએ, પાણી પીશું, તરસ છીપાવીશું. આશ્રમમાં આવે, કોઈ હતું નહીં. એક ઝાડ, ઝાડની નીચે એક મહાત્મા આંખ બંધ કરી પદ્માસન વાળી ધ્યાનમગ્ન છે. એક તો રાજા થાકેલા છે, પાણી પીવાની ઈચ્છા છે, માથે જરાસંઘનું મુગટ છે, શિકારના વિચારો હતા, મનમાં વિકાર હતા, અને સંતને જોતાની સાથે અંતરમાં અહંકાર જાગ્યો. જોયું, એક બાજુ શિકાર, બીજી બાજુ વિકાર, ને ત્રીજી બાજુ અહંકાર. ત્રણ કાર ભેગી થઈ. આ બધું કોણ કરાવે છે? પાપી વ્યક્તિનું દ્રવ્ય. અહંકાર જન્મ્યો કે હું રાજા છું, અમારું આપેલું અન્ન વસ્ત્ર, આ લોકો મહાત્માઓ ભિખારી જ કહેવાય ને, અમારા આપેલા અન્ન જળથી જીવે છે, અને અમે આવીએ આદર સત્કાર નહીં, સામે જોવાનું નહીં, આવો બેસો આટલો પણ વિવેક નહીં, અને રાજાને ક્રોધ ચડ્યો, બૂમો પાડી. સંતો ધ્યાનમગ્ન હતા, બહુ ધ્યાનમાં લીધું નહીં. થોડે દૂર એક સર્પ મરેલો પડ્યો હતો, મરેલા સર્પને ઉઠાવી અને સાધુના ગળામાં નાખી દીધો. બોલો, તો પણ સંતનું ધ્યાન તૂટ્યું નહીં. પરીક્ષિત તો આતો મારીને જતા રહ્યા. સમીક ઋષિનો આશ્રમ હતો, એના દીકરા થોડે દૂર ગયા છે. ઋષિપુત્ર આવે છે, પોતાના પિતા ઋષિના ગળામાં આવી રીતે મરેલો સર્પ જોયો, અને ઋષિપુત્ર યુવાન હતો ને, ક્રોધાયમાન બન્યો. આ શું, આવી કોની હિંમત? મારા પિતા આવા પવિત્ર ઋષિ, એના ગળામાં મરેલો સર્પ નાખ્યો? બાજુમાં નદી હતી, નદીના કિનારેથી પવિત્ર ગંગાનું જળ હાથમાં લીધું અને પ્રતિજ્ઞા કરી, આ સર્પને નાખનાર જે વ્યક્તિ હશે એને આજથી સાતમા દિવસે તક્ષક નામનો સર્પ ડંખ દેશે અને એક સેકન્ડની અંદર મોતને ભેટશે. ઋષિ જાગ્યા, વાત જાણી, એટલો બધો દુઃખ થયું ઋષિને. અરે વત્સ પુત્ર, તને ખબર છે, આપણા નગરના મહાપ્રતાપી, મહાપરાક્રમી, મહાપવિત્ર પરીક્ષિત મહારાજ આશ્રમમાં આવ્યા, થાક્યા હતા, તરસ્યા હતા, આપણે આદર સત્કાર ન કરી શક્યા, એટલે ક્રોધિત બની એમણે આ સર્પ નાખ્યો હતો. આપણા અપરાધનો આ તો દંડ છે, તેને આટલો મોટો દંડ આપ્યો. ઋષિને દુઃખ થયું, દીકરાને જ કહ્યું, તું જા રાજાને સમાચાર આપ. રાજાને સમાચાર મળ્યા, પરીક્ષિત ઉદાસ થઈ ગયા. નક્કી થઈ ગયું કે હવે તો ઋષિનો શાપ છે, મિથ્યા તો થવાનો નથી. પણ મનમાં નક્કી કરી લીધું, શું, કે સાત દિવસનો સમય છે. કોઈ પણ માણસને આંખની સામે મૃત્યુ દેખાવા લાગે એટલે ઓટોમેટિક જગતમાંથી એને પ્રીતિ તૂટી જ જાય, વૈરાગ્ય થયો. જેટલા સાધુ સંતો, 88,000 સંતોને બોલાવ્યા છે, એમાં કહેવાય છે સુખદેવજી તો પરમ વિતરાગી હતા, ક્યારેય પણ કોઈ પણ પાસે ગયા નહોતા, જતા પણ નહોતા. નારદજીએ સુખદેવજીને વિનંતી કરી છે, આવા મોટા રાજા સાધુ સંતોને પૂજે છે, પોતાના કલ્યાણ માટે વિનંતી કરે છે, આપ જાઓ તો એનું કલ્યાણ થશે. સામે ચાલીને સુખદેવજી પધાર્યા છે. એટલા માટે હમણાં પૂજ્યપાદ ગુરુજીએ થોડા દિવસ પહેલા હરિગીતાની કથામાં વાત કરી હતી. દાદા ખાચર ગઢપુરવાસી શ્રીજી મહારાજને શોધવા નથી ગયા, ભગવાન સ્વામિનારાયણ સામે ચાલીને ગઢપુર પધાર્યા છે.
ઇતિહાસમાં જ્યાં જ્યાં તમે નજર કરશો ને, મુક્તાનંદ સ્વામી નીલકંઠ વર્ણી શોધવા નથી ગયા, નીલકંઠ વર્ણી સામે ચાલીને સાચા સંતની શોધ કરતા આવ્યા છે. સાચાને સોંઘા ઘણા નથી મોંઘા થયા મહારાજ, ખોટાને ન જડે ખોળતા તે દિન કે વળી આજ. કેવું લખ્યું? સાચાને સોંઘા ઘણા. ભગવાન મોંઘા કે સસ્તા દાદા? હરીશ ભગત હે, કેમ મોંઘા ને કેમ સસ્તા? એટલે સસ્તા આપણા માટે આમાં કીધું એવું કેવું પડે? હા, સાચા ભક્ત માટે સસ્તા છે, સોંઘા છે, અને ખોટા માટે મોંઘા છે. ઉપનિષદો કેવું સરસ કહે, તદ્દુરે તદે જતિ તન્ને જતિ, તદ્દુરે તદવદંતિકે તદંતરસ્ય સર્વસ્ય તદુ સર્વસ્યાસ્ય બાહ્યતઃ. કેવું સરસ લખ્યું, તદે જતિ તન્ને જતિ. ભગવાન ચાલે પણ છે, નથી પણ ચાલતા, એ દૂર પણ છે, એ નજીક પણ છે. પણ કેવી રીતે દૂર છે? દુષ્ટ માટે દૂર છે, સજ્જન માટે નજીક છે. સાચાને સોંઘા ઘણા નથી મોંઘા થયા મહારાજ, ખોટાને ન જડે ખોળતા તે દિન કે વળી આજ. સામે ચાલીને સુખદેવજી પધાર્યા, પૂજન કર્યું. આનો અર્થ એ છે, આપણે સાચા મુમુક્ષુ બનીએ ને, આપણા હૃદયમાં ખરેખર મોક્ષ મેળવવાની ભૂખ જાગે ને, કોઈ મુક્તાત્મા, કોઈ મહાપુરુષ, કોઈ મુક્તાનંદી સંત સામે ચાલીને આપણને મળે, મળે અને મળે જ. પણ પરીક્ષિત ભગવાનના પરમ પ્રિય ભક્ત હતા, સમજુ હતા, વિવેકી હતા. મુગટ માથેથી ઉતરી ગયો ને, ખબર પડી ગઈ મેં સાધુનો અપરાધ કર્યો. રાજા કેવા હોય? સંત બ્રાહ્મણ અને ગાયના પૂજક હોવા જોઈએ. મેં સાધુનો અપરાધ કર્યો, મને સાપ બરાબર આપ્યો છે, સાપની સાથે મને 7 દિવસનો સમય એટલે કે મને આશીર્વાદ મળ્યા છે. સાધુના સાપને રાજાએ આશીર્વાદ માની લીધા. બાકી કોઈ અહંકારી રાજા હોય તો શું કરે? વધારે દ્રોહ કરે ને. તમે વિચારો, ભાગવતજીની બે કથા, એક બાજુ કંસ પોતાની બહેન દેવકી એના લગ્ન છે, કંસને આનંદ સમાતો નથી, બેન અને બનેવી દેવકીને વસુદેવ એનો રથ પોતે ચલાવે છે. આકાશવાણી થાય, અરે દુષ્ટ, તું જેનો રથ ખેંચે છે એનું જ 8મું સંતાન તારો કાળ બનશે. હવે તમે સામાન્ય ગણિત કરો તો પણ 8 દીકરાનો જન્મ થાય, દીકરો પાછો મોટો થાય. ભગવાન શ્રી કૃષ્ણ 11 વર્ષના થયા ત્યારે કંસનો વધ કર્યો. હવે આમ તમે જુઓ તો કંસ પાસે 17 વર્ષનો સમય હતો. કેટલો? આકાશવાણી થઈ ત્યાર પછી સુધારવા માટેનો 17 વર્ષનો સમય એની પાસે હતો, અને પરીક્ષિત પાસે 7 જ દિવસ. બંનેને મૃત્યુની આગાહી થઈ ગઈ છે. આગાહી બાદ બંનેને ખબર પણ પડી ગઈ છે મારે મરવાનું છે. પણ પરીક્ષિત મહારાજ પોઝિટિવ વિચારના હતા, ભક્ત હૃદય હતા, સાચા હતા. સવળું લીધું, ઋષિનો આશીર્વાદ માન્યો કે મને 7 દિવસનો સમય આપ્યો, તક આપી, મૃત્યુને સુધારી લઈશ. અને કંસને એમ થયું, 8માંથી એકને બચવા દઉં તો ને, જેલમાં પૂરી દીધા બેન બનેવીનો, પહેલેથી દ્રોહ શરૂ કર્યો, નાના દીકરાઓને ફૂલ જેવા કોમળ બાળકોને મારી મારી કેટલું મોટું પાપ ભેગું કર્યું ખબર છે ને. 17 વર્ષમાં એ મૃત્યુ સુધારી ન શક્યો, અને પરીક્ષિત મહારાજે 7 જ દિવસમાં. મરના મરના સબ કહે, મરના ન જાને કોઈ, અરે તબ મરના હુવા જાનીએ, ફિર મરના ન હોય. મૃત્યુ અવશ્યમ ભાવી છે, ડેથ ઇઝ અનસર્ટેનલી સર્ટેન. મૃત્યુ આ જગતનું પરમ સત્ય છે, એવરી વન હેઝ ટુ એક્સેપ્ટ ઇટ. આવું છે,
કોઈ ના ના પાડી શકે, પણ એને સુધારવું ને આ ચેલેન્જ છે. મેં વાત કરીને ભૂલને શોધવી અઘરી, શોધ્યા પછી સ્વીકારવી એના કરતાં અઘરી, અને સ્વીકાર્યા પછી સુધારવી તો અતિ અઘરી છે. પરીક્ષિતને ભૂલ દેખાણી, મેં ઋષિનો અપરાધ કર્યો, ઋષિના સાપમાં પણ એણે સવળું લીધું, સાધુએ સાપ નહીં મને આશીર્વાદ આપ્યા, 7 દિવસની તક આપી છે. સુખદેવજી સામે ચાલીને પધાર્યા. આ વિવેકી માણસની વાતો છે બધી, કોની? અવળું લે ઊંધું કૂટે એની નહીં. જે ભાગવત પુરાણ હતું તે સુખદેવજીને કંઠસ્થ હતું. પછી પરમ ઉદાર મુનિવરને સિંહાસન ઉપર બેસાડ્યા. એક શ્રી કૃષ્ણના શરણ વિનાના દુનિયાના પાતાળથી સ્વર્ગ પર્યંતના બધા ભોગ સુખોને અનંત દુઃખોથી ભર્યા સુખદેવજીએ કહી બતાડ્યા. મનના બધા ઘાટ સંકલ્પ શ્રીકૃષ્ણ સંબંધી થવા લાગ્યા. પછી તેઓ શ્રીકૃષ્ણ ભગવાને જે જે ચરિત્ર કર્યા હતા તેને પ્રેમથી પૂછવા લાગ્યા. 7 દિન લગ દિવસ અરુરાતે, 7 દિન લગ દિવસ અરુરાતે, કૃષ્ણ કે ચરિત્ર કિયે બહુ ભાતે. 7 દિવસ સુધી, 7 દિવસ અને 7 રાત ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુના ચરિત્ર તેમણે શ્રવણ કર્યા. જ્યારે તેનો મરણનો સમય થયો ત્યારે તેના મનમાં કોઈ પણ જાતનો ભય જણાયો નહીં. મૃત્યુ સમયે જો આયે જબહું, મૃત્યુ સમયે જો આયે જબહું, ડર ન લગે પીછે કછુ તબહું. મનમાંથી મૃત્યુનો ભય ટળી ગયો. વચનામૃતમાં મહારાજે પ્રશ્ન પૂછ્યો કે છતે દેહે મૃત્યુનો ભય કોને ટળી જાય? આખી દુનિયાને હચમચાવી નાખનાર હિટલરને પણ? કેવી રીતે ગેસની ચેમ્બરમાં યહૂદીઓને પૂરીપૂરી એને માર્યા છે આ પાપીએ? પણ એ જ હિટલરને ખબર પડી કે હું આજે જીવતો પકડાઈશ, અને એને જીવતો પકડવા માટે આ લોકોએ બધી જ મહેનત કરી લીધી હતી. બંકર હાઉસમાં છુપાયેલા હિટલરને ખબર પડી ગઈ કે હવે હું જીવતો પકડાઈ જ જઈશ, તો પોતાના હાથે ગન લઈને ધડ 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 મારી દીધી. વિચારો, કોને મૃત્યુ ગમે છે? ગમે છે? મૃત્યુનો ભય એવો છે ને, મોતનું નામ સાંભળતાની સાથે ગમે તેવો હોય ને, ગમે તેવો રાજા કે મહારાજા હોય તો પણ એના ગાત્ર ઢીલા થઈ જાય. પણ સાચો ભગવાનનો ભક્ત હોય, કોઈ નરસિંહ મહેતા જેવા હોય, કોઈ દાદા ખાચર કે મુક્તાનંદ સ્વામી કે પ્રેમાનંદ સ્વામી જેવા હોય, એવા ભગવાનના અતિ પ્યારા ભક્ત છે ને, એને ખબર છે આપણે મરવાનું નથી, આપણે તો મળવાનું છે, ભગવાનને મળવાનું છે. મૃત્યુ સમયે જો આયે જબહું, મૃત્યુનો સમય આવ્યો, ડર ન લગે પીછે કછુ તબહું, ડર ન લાગ્યો. શ્રીકૃષ્ણ ચરિત્રરૂપી સાગરમાં રાજા પરીક્ષિત લીન થઈ ગયા. દિવ્ય ચરિત્રના શ્રવણ ચિંતનથી તેને દિવ્ય દેહ પ્રાપ્ત થયો અને શ્રીકૃષ્ણના પાર્ષદ બની ગયા, એટલે કે ભગવાનના ધામના મુક્ત બની ગયા. કેવી કથાઓ છે! શિકાર કરવા નીકળેલા રાજાના મનમાં વિકાર થયો, અંતરમાં અહંકાર જન્મ્યો, ઋષિનો અપરાધ કર્યો, ઋષિએ સાપ આપ્યો, પણ રાજાનો મુગટ નીચે ઉતરી ગયો ને, એટલે મનના વિચાર પાછા સવળા થયા, ભક્તિ કરી હતી એ જાગૃત થઈ, તો સાપને પણ આશીર્વાદ માની લીધા. જોયું તમે? અવળું પણ કેવું થઈ ગયું? સવળું થઈ ગયું. 7 દિવસમાં મૃત્યુને સુધારી લીધું અને કંસને 17 વર્ષનો સમય આપ્યો ભગવાને, તો પણ વધારે બગાડ્યું. બોલો, પરીક્ષિતને જેવી આતુરતા હતી, હવે આ મહારાજ મુખ્ય વાત કરે છે, આ તો દ્રષ્ટાંત હતું. પરીક્ષિતને જેવી આતુરતા તમન્ના હતી, એવી આતુરતા મુમુક્ષુ ભક્તને જ્યારે થાય ત્યારે ભગવાનના બધા ચરિત્ર અમૃત સમાન લાગે. તરસ વિના પાણીના ઉપર જેવો ભાવ રહે છે, તરસ વિનાના માણસને પાણીની કેટલી કિંમત? કોઈ કિંમત નહીં. તેવો આતુરતા વિના સહજ ભાવ રહે છે. આતુરતા ન હોય તો ચરિત્ર પણ ફિક્કા લાગે. સંતો જીવને જેવી તમન્ના હોય તેવી વાત પહેલા તેની આગળ કહે છે,
જેમ જેમ સાંભળનારાનો જેટલો ભાવ દેખાય તેમ તેમ તેની આગળ તેટલી વાત કરે છે. જેને જેવો ભાવ હોય તે પ્રેમથી પૂછી લેવો જોઈએ. ભાવ જુદી જાતનો હોય અને વાત તેથી જુદી જાતની હોય તો અમૃતમય વાતને પણ ક ઠેકાણે કહી ગણાય. ભાવ જુદો હોય અને વાત પણ જુદી હોય. હવે આપણે ત્યાં જૂની વાર્તા છે, તમે સાંભળી હશે, પેલા સ્વામીજી કથા કરતા હતા, આંખો બંધ કરીને કથા ચાલુ કરી ચાલુ કરી ચાલુ કરી, એવી જવા દીધી એવી જવા દીધી, 3 કલાકની કથા બરાબર 13 કલાક સુધી જવા દીધી. દાદા કોઈ બેસે? કોઈ બેઠા નહીં. હા, કોઈ કહશે એકાદ મુક્ત. આંખો ખોલી સામે એક માણસ બેઠેલો જોયો, રાજી થઈ ગયા. ધન્ય છે તને, સુખદેવજીને એક પરીક્ષિત મળ્યો હતો, પણ કળિયુગમાં મને પણ એક પરીક્ષિત મળ્યો તારા જેવો. પહેલાં હાથ જોડ્યા, બાપજી કથા સાંભળવા નથી બેઠો, તમે જે ગોદડી ઉપર બેઠા છો ને એ ગોદડી મારી છે, ઊભા થાવ તો. સમજી ગયા ને તમે? ભાવ જુદો અને વાત જુદી. ટૂંકમાં શ્રોતા ને વક્તા આ બંનેના હૃદયમાં એક સરખો ભાવ જ્યારે નથી પ્રગટ થતો ત્યાં સુધી વાતની અસર ક્યારેય થતી નથી. પિતાના મનમાં હોય દીકરાને ડૉક્ટર કરી જ દેવો છે, બધી બાપ તૈયારી કરી નાખે, પણ દીકરાના મનમાં ડાકુ થવાનું હોય તો કોણ જીતે? વક્તાને અમે બધાનું કલ્યાણ કરી નાખું, પણ સામે બેઠા કલ્યાણવાળા નહીં તો પૈસા લેવાવાળા હોય તો શું થાય? સમજાય છે ને? પાત્રતાનો બહુ મોટો મહિમા છે. ગાયને તમે ઘાસ ખવડાવો છો, કડવું છે ને ઘાસ, તો એમાં કોઈ રસ છે? ગાયને કડવું ઘાસ ખવડાવો છો તો પણ ગાયની પાત્રતા એટલી ઊંચી છે ને કે ઘાસ ખાઈને અમૃત જેવું દૂધ આપે છે, અને એ જ અમૃત જેવું દૂધ તમે સર્પને પાવ તો શું આપશે? ઝેર આપશે. કારણ કે સર્પની પાત્રતા એવી છે અમૃતને પણ ઝેર કરી નાખે છે, અને ગાયની પાત્રતા એવી છે કે ઝેરને પણ અમૃત કરી નાખે છે. પાત્રતાનો બહુ મોટો મહિમા છે. પિતાની ઈચ્છા હોય, ભગવાનની ઈચ્છા હોય, સંતની ઈચ્છા હોય, પણ સામે બેઠેલો મુમુક્ષુ, એ ખરેખર મુમુક્ષુ ન હોય, એ બુભુક્ષુ હોય, ભોગ વિલાસની ઈચ્છાવાળો હોય, જગતના પ્રપંચની ઈચ્છાવાળો હોય, જગતના પદાર્થ મેળવવાના તાનવાળો હોય, ત્યાં સુધી કલ્યાણ ક્યારેય થવાનું નથી. મહારાજ વારંવાર સાગરમાં એક વાત કરતા પહેલાં કે બે હાથે તાળી પડે છે, એક હાથે તાળી પડતી નથી. વચનામૃતમાં મહારાજે કહ્યું, વક્તા પણ ઉત્કૃષ્ટ વિશ્વાસવાળો હોય અને શ્રોતા એની ઉત્કૃષ્ટ શ્રદ્ધા હોય ત્યારે આને આ જન્મે કરીને ઉત્તમ શ્રદ્ધા થાય છે. બેમાંથી એક પણ પાત્ર નબળું હોય તો ન ચાલે. હા, એમાં પણ શ્રોતા એટલે કે મુમુક્ષુ ખરેખર જો મહાન હોય ને, સાચો હોય ને, તેને આખા બ્રહ્માંડમાંથી ગમે ત્યાંથી સામે ચાલીને ભગવાન કે સંત મળી જવાના. કારણ કે પોતે સાચા ને સોંઘા ઘણા, અને જો એ જ ખોટો હોય તો એને કેવા ભટકાય? છાશ હોય તેમાં લોકો શું નાખે? જીરું, મીઠું, સંચળ, ફુદીનો આ જ નાખે ને? એમાં કેસર, બદામ, ચારોળી આવું નાખે કોઈ? અને દૂધ હોય તો શું નાખે? એમાં કોઈ સંચળ નાખે? એમાં મીઠું નાખે? દાદા હા કે ના? કયો તમે દરરોજ પીવો છો ભલા માણસ? દૂધમાં લોકો કેસર નાખે, ચારોળી નાખે, બદામ નાખે, આનો મતલબ શું? જેનું જીવન છાશ જેવું હોય ને એને મળે તો શું મળે? મીઠું મળે, જીરું મળે, સંચળ મળે બહુ તો. દૂધ જેવું જેનું જીવન બને ને એને ગમે ત્યાંથી કેસર, બદામ, પિસ્તા જેવું ઓટો. કહેવાનો આશય એ છે, આપણી પાત્રતા આપણે હંમેશા વધારવાની જરૂર છે છે ને છે. સામેવાળો વ્યક્તિ કોણ છે, સામેવાળો વ્યક્તિ કેવો છે, એની આલોચના બંધ કરી હું કોણ છું અને હું કેવો છું એ જો વિચારીને કામ થઈ જાય. અમેરિકાનું આ પુસ્તક મને એટલું બધું ગમ્યું, એટલું બધું ગમ્યું. શું એ માણસે અદ્ભુત લખ્યું છે! બીજા શું બોલે છે, બીજા શું કરે છે અને બીજા શું વિચારે છે, આ વિચારવાનું બંધ કરી
મારે શું બોલવું જોઈએ, મારે શું કરવું જોઈએ, મારે શું વિચારવું જોઈએ, એનો જે વિચાર કરે છે એ સફળ થાય થાય અને થાય જ. મોટાભાગના માણસો મોટાભાગનો સમય બીજા શું કરે છે, બીજા શું બોલે છે, બીજા શું વિચાર, એમાં જ વેડફી નાખે છે. એટલે તો આ વિનાશ છે ચારે બાજુ. કેવી સરસ મહારાજ વાત કરે છે લો, આ બધી વિવેકની વાત છે. હજી સાંભળો, થોડી વાત સાંભળવા જેવી છે. ભાવ જુદો હોય અને વાત જુદી થાય તો અમૃતમય વાતને પણ ક ઠેકાણે કહી ગણાય. અર્થાત વક્તાએ પોતાના સ્વાર્થને ખાતર, હવે બે બાજુ પ્રોબ્લેમ થઈ ગયો. હા મેં ભાવ નથી ને વક્તા બહુ જીક જીક કરે, સમજી લો કે આ બાજુ કંઈક સ્વાર્થ છે. વક્તાએ પોતાના સ્વાર્થને ખાતર તે ક ઠેકાણે એટલે અવ્યવસ્થિત સમયે વાત કરી કહેવાય. જેને અત્યારે સત્સંગ થયો છે તે બધા સ્વાર્થને અને પરમાર્થને સમજતા હોય છે. લોકો મોક્ષને માટે સત્સંગ કરે છે અને તેમના સત્સંગનો રંગ દિન પ્રતિદિન ચઢતો જ હોય છે. અત્યારે જેને મહારાજના સમયમાં સત્સંગ થયો, સમજણથી સત્સંગ થયો હતો, મોક્ષ મેળવવા માટેનું તાન હતું બધાને, એટલે હવે દ્રષ્ટાંત મહારાજ આપે છે. પાછા કેવી દ્રષ્ટાંત સાથેની કરેલી એ બધી વાતો છે. જેને કપડું રંગતા ન આવડતું હોય તેને જો કપડાને રંગ ચડાવવા માટે આપે તો કપડાનોય વિનાશ થાય ને રંગ પણ જાય. જેને સોનું ઘડતા જ ન આવડતું હોય એને જો શુદ્ધ સોનું આપવામાં આવે તો શું થાય, સોનુંય જાય ને ઘડવાનું તો આવડતું નથી, બધું જાય. ઘડવાની જે કિંમત આપી હોય તે પણ જાય. હીરાને પારખવાની શક્તિ ન હોય તેને સર્વોપરી જવારી, તેને સર્વોપરી ઝવેરી માની અને એને હીરો પારખવા આપે તો શું થાય, કેવા દ્રષ્ટાંત આપ્યા બોલો. મેડિકલનું ભણ્યો હોય નહીં, ડૉક્ટર થયો હોય નહીં, વાચાળ બહુ હોય કે સસ્તું સારું કામ કરી આપું, તમે કોઈનું ઓપરેશન કરીને આપણે ત્યાં મોકલજો તો શું થાય, ઓપરેશન કરતી વખતે કોઈ એમ કે સસ્તું કોણ કરે છે ઓપરેશન, ત્યાં આપણે કરાવ્યું એવું વિચારે કોઈ દાદા. હવે તો દવામાં મેડિકલમાં લોકોની મેન્ટાલિટી એવી, જેટલા મોંઘા ડૉક્ટર એટલા સારા ડૉક્ટર, જેટલી મોંઘી દવા એટલી સારી દવા, આવી મેન્ટાલિટી બોલો. બાકી બીજી બધી વસ્તુમાં જેટલું સસ્તું એટલું સારું, પણ મેડિકલની બાબત આવે તો માણસ છે હોશિયાર, એને ખબર છે ક્યાં મોંઘું લેવાય ક્યાં સસ્તું લેવાય. પણ જગતમાં જ કલ્યાણની બાબતમાં આવી ખબર પડી જાય ને કે સાધુ કડવી વાત કરે તો પણ કેવી કહેવાય, મીઠી, અને જગતના માણસો મીઠી મત જેવી વાત કરે તો પણ કેવી, કાતિલ ઝેર જેવી. આ સમજાઈ જાય તો, પણ નથી સમજાતું. કેવા દ્રષ્ટાંત આપ્યા બોલો. આવી બધી વાત શ્રીહરિએ અલૈયા ખાચર આગળ કરી, શ્રીહરિએ અલૈયા ખાચર આગળ આવી રીતની વાત કહેતા અલૈયા ખાચરને નું હેત ઘણું દેખાતું, પણ તેઓ, પરંતુ તેઓ સાંભળો, આવી વાતનું મનન કરતા નહીં તેથી કંઈ પ્રયોજન સરતું નહીં. આ છેલ્લા કેટલા દિવસોની બધી કથા મહારાજે કોના માટે કરી, અલૈયા ખાચર જેવા એક મોટા ભગત માટે કરી. ભગત મોટા હતા, કસર બહુ નાની હતી. ટિમ્બરમાં કાણું એક જ હોય પણ જો પુરાય નહીં ને તો આખા જહાજને ડૂબાડે. એમ ગમે એવો મોટો ભગત હોય, ગમે એવો મોટો સંત હોય, પણ એક જ ખામી હોય અને એ ખામીને ઓળખી ન શકે તો ક્યારેક એ ખામી એનો વિનાશ કરે કરે અને કરે. અલૈયા ખાચર એના માટે મહારાજે બધી વાતો કરી, ઘણું બધું હેત દેખાડતું હતું. અલૈયા ખાચર ભાવ દેખાડે, હેત દેખાડે, પણ આ બધી વાતોનું મનન નહોતા કરતા. શું નહોતા કરતા? આપણે આ કથા સાંભળીએ ત્યાર પછી મંતવ્ય લખીએ, અને મંતવ્ય લખીએ ને એમાં એક બહુ સમજવા જેવી વાત છે. કથા તમે કલાકની સાંભળી, એમાં તમે જે વાત ઉપર ફોકસ કર્યું હોય ને, અંગ્રેજી શબ્દ છે કયો, જેના ઉપર તમે ફોકસ કરો ને એ વાત તમને દેખાય. આ સામે કેમેરો છે, કેમેરાનો લેન્સ બહુ મોટો છે, જો એને વાઇડ કરવામાં તો આખું સ્ટેજ કવર થઈ જાય, પણ અત્યારે કેમેરાને ફોકસ અમુક જગ્યાએ કરો એટલું જ દેખાય. જોયું તમે,
કલાકની કથામાં જેણે જે વાતને ફોકસ કરી હોય, પોતાનું મન ત્યાં ફોકસ કર્યું હોય, મન કોન્સન્ટ્રેટ કર્યું હોય, એ વાત એને યાદ રહે, યાદ રહીને વિચારે, વિચારીને લખે. એટલા માટે વારંવાર હું કહું છું, કાન સુધી પહોંચેલી કથા કલ્યાણ નથી કરતી, કાળજા સુધી જાય તો જ કથા કલ્યાણ કરનારી છે. એના કરતાં આગળ કથા સાંભળીએ છીએ ને બહુ સારી આદત છે, પણ કથા સાંભળીએ છીએ એનાથી વધારે ને વધારે 10% ફેરફાર થાય છે. પણ સાંભળેલી કથાનું જ્યારે મનન થાય, ચિંતન થાય, એનાથી 80% બીજો ફાયદો થાય છે. શ્રવણ, મનન અને નિધિધ્યાસ એ વચનામૃત ઉપર આપણે પ્રેઝન્ટેશન જોયું હતું. શ્રવણ કર્યા પછી મનન કરે અને નિધિધ્યાસ કરે તો વાતનો સાક્ષાત્કાર થાય. વચનામૃતમાં મહારાજે દ્રષ્ટાંત આપ્યું, આખી જિંદગી મૂર્તિના દર્શન કરે, આખી જિંદગી કથા સાંભળે, પણ મનન અને નિધિધ્યાસ ન કરે તો ક્યારેય એનાથી મોક્ષ થતો નથી, જાજો સમાસ થતો નથી. અલૈયા ખાચર આગળ આટલી બધી વાત કરી તો એ સાગરમાં લખવું પડ્યું. શું લખવું પડ્યું? પરંતુ તેઓ આવી વાતનું મનન નહીં કરતા હોવાથી કંઈ પ્રયોજન સરતું નથી. એટલે તમે બધા ભક્તો કથા સાંભળો છો, આટલી સરસ કથા સાંભળો છો, આપણા 4-5 પરિવારો બહુ સરસ એક પ્રક્રિયા કરે છે. કથા પૂરી થાય ને દાદા, આખો પરિવાર બેઠો હોય, આપણા અનિકેત ભગત મેકનમાં, એ લોકો પરિવારમાં બધા ભેગા થઈને કથા સાંભળે. જેવી કથા પૂરી થાય એટલે 2 જણા 4 જણા 5 જણા જે બેઠા હોય એ બધા કથામાંથી 1-2 વાત આવી હોય ને એનું મંતવ્ય ત્યાં ત્યાં બોલીને એનું ડિસ્કશન કરે. આ કલાકની કથા જેટલી અસર ન કરે ને દાદા, એના કરતાં વધારે પાછળની 5 મિનિટ છે ને એ વધારે ઇફેક્ટ કરનારી છે. તમે બધા ભક્તો પણ થોડો ફેરફાર કરો. હવે કથા સાંભળીએ છીએ, 1 સ્ટેપ આગળ એનું થોડું મનન કરીએ, થોડું ચિંતન કરીએ. આપણા પરિવાર સાથે બેસી, ઘરસભા હોય કે ઘરસભા ન તેવી સભા, પછી આપણે થોડી વાર એનું ડિસ્કશન કરીએ. ઓનલાઈન મંતવ્ય લખી નાખીએ બોક્સની અંદર, માટે મંતવ્ય લખજો તો જ એમાંથી પ્રયોજન એટલે કંઈક ફળ મળશે. જો મનન મંતવ્ય નહીં કરો, મંથન નહીં કરો, તો એમાંથી કોઈ પ્રયોજન સરવાનું નથી. શ્રીહરિ, જગતમાં જે જે દ્રષ્ટાંત અને સિદ્ધાંત પ્રસિદ્ધ હોય તેને સમયને અનુસારે વાતમાં લાવીને વાત સમજાવતા હતા. આવી રીતે અનેક દ્રષ્ટાંતો આપી ભગવાન શ્રીહરિએ કલ્યાણનો, મોક્ષનો સિદ્ધાંત આપણને સમજાવ્યો. કયો? વિવેકપૂર્વક જ્યારે સત્સંગ કરવામાં આવે ત્યારે જીવ ભગવાન સુધી પહોંચી જાય છે. વાતના કરનારની વાતમાં વિવેક હોય, શ્રવણ કરનારા વ્યક્તિના સાંભળવામાં પણ વિવેક હોય, બંનેમાં જ્યારે વિવેક આવી જાય છે ને ત્યારે સત્સંગ બને છે. વિવેકથી કરેલી વાત એ સત્સંગ છે, અને એ સત્સંગ જીવને આત્યંતિક કલ્યાણ આપનારો છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના નવમપુરમાં શ્રીહરિએ યોગ્ય અયોગ્ય વિવેકપૂર્વક અલૈયા ખાચરને વાત કહી એ નામે 43મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.